ભાવનગર શહેરમાં હજયાત્રી જતા યાત્રિકો માટે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ફરજિયાત રસીકરણ હોવાને લઈને હજ યાત્રીઓ માટે રસીકરણ કેમ્પનું આયોજન કરાયું હતું ભાવનગર શહેર અને જિલ્લામાંથી પાંચસો થી વધુ હજ યાત્રિકો હજ યાત્રાએ જવાના હોય જે અંતર્ગત ભાવનગર ખાતે રસીકરણ કેમ્પનું આયોજન કરાયું હતું આ વર્ષે હજ માટે બે માં પવિત્ર મક્કા મદીના શરીફ જવા માટે ભારત દેશમાંથી હજ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા કુલ એક લાખ ચાલીસ હજાર હજ યાત્રીઓ હજ માટે જશે તેવું જણાવાયું છે ત્યારે ગુજરાત રાજ્યમાંથી અંદાજિત પંદર હજારથી વધારે અને ભાવનગર શહેર અને જિલ્લામાંથી અંદાજે પાંચસો હજ યાત્રીઓ હજ યાત્રા જવાના હોય આ ઉપરાંત ખાનગી ટૂર્સ અને ટ્રોવેલ્સ દ્વારા પણ ઘણા બધા હજયાત્રીઓ હજ યાત્રા જશે હજયાત્રા જવા માટે ગુજરાતના હાજીઓ માટે અમદાવાદથી આગમી છવ્વીસમી મે ના રોજ પ્રથમ ફ્લાઇટ રવાના થશે મદીના જનાર હજયાત્રીઓને આજે

લગભગ ત્રીસ વર્ષથી સેવા આપી રહ્યા છે એની નીચે અમે કામગીરી કરી રહ્યા છીએ સત્તારભાઈ છે ઇકબાલભાઈ છે જાવેદભાઈ કુરેશી છે ઇનુસભાઈ મકવા છે અન્ય પણ સામેલ છે આ કામગીરી આજે રસીકરણની ચાલુ છે એમાંથી એકસો પંચોતેર સુધીની રસી અત્યારે પૂરી થઈ છે હજી ત્રણસો ઉપરની રસી બાકી છે આ કામગીરીમાં સરટીટી હોસ્પિટલના ડોક્ટરો નર્સ સિક્યુરિટીનો ખૂબ જ આભાર માનું છું ને આ કામગીરીમાં દાવત તે ઇસ્લામિક ની બી ખૂબ જ કામગીરી સારી છે ચા અને ઠંડા પાણીનો પ્રોગ્રામ રાખેલ છે અને સેવા આપેલ છે મારું નામ મહેબૂબ માંડવિયા લઘુમતી મોરચા ભાવનગર શહેર લઘુમતી મોરચા પ્રમુખ હું ખાસ કરીને હજ સમિતિ બે હજાર ચોવીસના ખાસ હજ કમિટીના તમામ મેમ્બરોને હું આ એક અહેવાન આપું છું કે ગુજરાત રાજ્ય હજ સમિતિના જે ગયા વખતે કરતાં ચાલીસ હજાર રૂપિયાનો ડિફરન્સ જે જે એક હજ એક આજીડી ચાલીસ હજાર રૂપિયાનો ફાયદો થયો છે તે બદલ હું કેન્દ્ર ને ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ ને નરેન્દ્રભાઈ મોદીના હું ખાસ હજ સમિતિના જે જેટલા છે એમના હું અભિનંદન પાઠવું છું આ વખતે જે પંદરેક હજાર આજીઓ હજ પડવા જવાના છે એમાંથી ભાવનગર જિલ્લાના ચારસો ને એકાણું હાજીઓ હજ પડવા જવાના છે તે બદલ હું હજ સમિતિનો આભાર વ્યક્ત કરું છું અત્યારે કાર્યક્રમ વેક્સિનેશનનો છે ગોકુળ મના રસીનો કાર્યક્રમ છે મારું નામ કાળુભાઈ બેલીમ પૂર્વ નગરસેવક છું ઈસ્લામની અંદર પાંચ અરકાનો જેને પાંચ સિદ્ધાંતો કહેવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને કલમા રોઝા નમાજ જકાત અને હઝ આ પાંચ અરકાન પૈકીના પ્રથમ ત્રણ રોઝા નમાજ અને કલમા શરીફ તમામ મુસ્લિમ બિરાદરો પણ ફરજ છે જ્યારે જકાત અને હઝ જે સાહિબે માલ છે જે આર્થિક રીતે સદ્ધર છે તેમની માટે જકાત અને હજ ફરજ છે આપણા સાઉદીયા દેશ ની અંદર આવેલા પાક પવિત્ર મક્કા અને મદીના શરીફની અંદર તમામ વિશ્વભરના મુસ્લિમ બિરાદરો હજ મહિનામાં હજયાત્રાએ જાય છે અને આ હજયાત્રાએ જનાર લોકો માટે અને ખાસ કરીને આ વર્ષે જે ભાવનગર શહેર અને જિલ્લામાંથી જે હજયાત્રીઓ જાય છે તેમની માટે રસીકરણ જરૂરી છે આ રસીકરણ માટે આપણા ભાવનગર શહેરના સરટી હોસ્પિટલ છે આ હોસ્પિટલની અંદર રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાવનગર શહેર અને જિલ્લાના તમામ જે હજયાત્રીએ જાય છે તેમને રસી આપવામાં આવી છે અને આ વર્ષે જે લોકો હજયાત્રાએ જાય છે તેમની માટે આપણે દુઆ કરીએ ચાર હજ હજયાત્રા દરમિયાન અલ્લા તાલાના ફડલો ક્રમથી અને હજત અહમદે મુસ્તફા મોહમ્મદે મુસ્તફા સલ્લાઉ તાલાઉસલમના સદકા વસીલાથી આ હજયાત્રામાં તેમને કોઈ તકલીફ અને મુસીબત ના આવે તેવી ખાસ દુઆ કરીએ અને હજ યાત્રીઓ પણ આપણી માટે અને આપણા ભારત દેશ માટે દુઆ કરે કે આપણા ભારત દેશની અંદર કોમી એકતા ભાઈચારો અને એખલાસનો માહોલ કાયમ રહે અને આપણો ભારત દેશ પ્રગતિ કરે આપણો ભારત દેશ વિકાસ કરે તેવી આપણી માટે હજયાત્રીઓ દુઆ કરે તેવી ખાસ ભલામણ છે ખાસ તો નામ મારું નામ હાજી હાજી રેમનભાઈ ચોકિયા પ્રમુખ ગાંધી ભાવનગર ખાસ તો આ વર્ષે હજ કમિટી ગુજરાત રાજ્ય હજ કમિટી નો ખાસ આપણે આભાર માનવો જોઈએ કે દર વખતની ની જેમ આ વખતે ઘણો ફાયદો થયો છે હાજી લોકોને પહેલાં તો સંતોષ એ થયો છે કે મારું નામ આવશે કે નહીં તો ઘણા બધા હાજીઓની તમન્ના અલ્લાહ તાલાએ પૂરી કરી અને પંદર હજાર લોકો કે જે ઘણું બધા જ હાજીઓ બહુ કહેવાય એની દુઆ ખૂબ જ બધાને લાગશે કારણ કે આ માનવતાનું કામ છે અને જે જગ્યા પર આપણે મોકલી રહ્યા છીએ ગુજરાત સરકાર અને જે ગુજરાત સરકારે ગયા વખતે કરતા ચાલીસ હજારનો આજીદી ફાયદો કર્યો છે એક જણાને તો એ ખૂબ અભિનંદન કે આજે મુસ્લિમ સમાજને એક ખુશ છે આજી લોકો જે અમારી પાસે એમ તો સમાજ આગળ આગેવાન છું તો અનેક લોકોએ કીધું કે આ વખતે આજી લોકોને ખૂબ ફાયદો થયો છે હજ કમિટીએ ઘણો જ ફાયદો કર્યો છે અને ઘણા આજી લોકોનું આની અંદર સબ નામ આવી ગયું છે તો હું એ બદલ ખૂબ આભાર માનું છું ગુજરાત રાજ્ય હજ કમિટી અને ખાસ ગુજરાત રાજ્ય કમિટી અમારા ભાવનગરના અને ભાવનગરના એવા એક લોકલાડી સમાજ છે ગુજરાત સામાજિક ક્ષેત્ર એનું યોગદાન છે હું કોઈ રાજકીય વાત નથી કરતો પણ જ્યારે કોઈ માનવતાનું કામ કર્યું હોય અને તો એને બિરદાવવા જોઈએ માનવતાનું કામ છે આ હોસ્પિટલ હોય કે કોઈ પણ માનવતાનું સારું કામ હોય કે તકલીફનું કામ હોય મને ખ્યાલ છે કે કોરોના વખતે કે કોઈ પણ એક્સિડન્ટ બનાવી ગયા હોય અઘટિત બનાવ બન્યો હોય ત્યારે અમારા નાહિનભાઈ કાજી અમારા હાજી હુસેનભાઈ સૈયદ અલહાજ કહેવામાં આવે છે કે આજે સતત ચાલીસ વર્ષથી આ હજ કમિટીનું કામ કરે છે મુસ્લિમ સમાજનું હોસ્પિટલનું પણ કામ કરે છે અને અમારા મહેબૂબભાઈ માંડવિયા અને અમારા ખાસ મકવાણા યુનુસભાઈ અને અમારા ભાઈ કાળુભાઈ બેલીમ અને મુસ્લિમ સમાજના અગ્રણી અમારા ઘણા છે અમે અને બધા અમારા જે કાય સમાજની અંદર યોગદાન આપ્યું છે એમાં ખાસ તો મારે આ હોસ્પિટલ ખાસ બોલવું જોઈએ કે આજે આજે લોકોને આજે ઇન્જેક્શનનો પ્રોગ્રામ છે એનું વેરીફિકેશન અને ઇન્જેક્શન આપવાનો બધા આજેનો પ્રોગ્રામ છે તો આની અંદર ખાસ તો અમારે સ તક્તોસી હોસ્પિટલના ડીન અને બધા જ ડોક્ટર સાહેબનો અને નર્સ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અમે તો દુઆ કરીએ કે આ હોસ્પિટલનું કામ ખૂબ જ સારું છે અમારા ફિરદોશભાઈ દેખાયા જે એના સર્જન છે અનેક સર્જનો છે ખાસ તો આ ભાવનગર હોસ્પિટલ નું નામ એક ભાવનગર મહારાજા સાહેબ ને એક ખાસ તો અભિનંદન આપવા પડે કે બધામાં ઉપયોગી થયા પણ આજે હાજી લોકોને ઇન્જેક્શન આપવામાં પણ આ હોસ્પિટલનું યોગદાન છે તો હું ખાસ તો ભાવનગર મહારાજશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આ પ્રસંગે અને ઇકબાલભાઈ સૈયદ હજ કમિટી ના ચેરમેન છે એનો પણ ઉભા રાખું છું અને ખાસ કે જે લોકોએ આ હજી લોકોની અંદર ફોર્મ પાસ પાસ કરવાથી માંડીને આની અંદર દરેક અધિકારીઓએ અધિકારી ગણ રાજકીય ગણ અને સમાજ સેવકોને ખૂબ ખૂબ આભાર